નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું લીના ચામુંદરિયા વાસુદેવ વિદ્યાલયની યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે તમારી સ્વાગતમાં પેજ નંબર 90 ઉપર છે પ્રશ્ન નંબર 10 આપેલો છે એ આપણે જોવાનું છે. એમાં શું કહે છે કે એક કુટુંબની એક દિવસની પાણીની જરૂરિયાત કોષ્ટકમાં દર્શાવેલી છે, તેના પ્રશ્નના જવાબ લખો. અહીંયા આપણને જે કોષ્ટક આપેલું છે એ કોષ્ટકમાં કોઈ એક આખું કુટુંબ બરાબર એક દિવસમાં દરેક કાર્યમાં બરાબર આપણે ઘણા બધા કાર્યમાં પાણીની જરૂરિયાત રહેતી હોય છે, તો એક કુટુંબ જે છે એક દિવસમાં બરાબર કુલ કેટલું પાણી ક્યાં ક્યાં કાર્યમાં વાપરે છે એ આપણને વિગત આપેલી છે. એ વિગત ઉપરથી આપણને પ્રશ્ન પૂછેલા છે, એ પ્રશ્નના જવાબ દેવાના છે. પેલા આપણે વિગતો કે હેતુ, હેતુ એટલે કે ક્યાં ક્યાં કાર્યો પાછળ પાણી વાપરવામાં આવે છે અને કેટલું પાણી વાપરવામાં આવે છે. આપણે જે છે એક દિવસનું આપેલું છે, કેટલા દિવસનું છે એક દિવસમાં કેટલું પાણી વાપરે છે એક કુટુંબ, એની આપણને માહિતી આપેલી છે. તો પેલું છે કે કપડાં અને વાસણો ધોવામાં 34 લીટર, સ્નાન કરવામાં 76 લીટર, રાંધવામાં 8 લીટર, પોતું કરવામાં 6 લીટર અને બાગમાં છોડવાને પાણી પાવામાં 4 લીટર. આટલું આખા દિવસમાં જેટલા પણ કાર્ય માટે પાણી વાપરે છે અને કેટલું કેટલું વાપરે છે આપણને એક દિવસનું આપેલું છે. પરથી પેલો પ્રશ્ન છે કે એક દિવસમાં કુલ કેટલું પાણી વાપરવું, તો આ જે કુટુંબ છે એને આખા દિવસનું આપણે કુલ શોધવું હોય, અહીંયા આપણને દરેક કાર્ય માટેનું અલગ અલગ આપેલું છે ક્યાં કાર્યમાં કેટલું વાપરે છે, પણ આખા દિવસમાં થઈને બધા કાર્યો થઈને કુલ કેટલું વાપરે છે એ આપણને આપેલું. તો કુલ એટલે શું કરવાનું, સરવાળો, આ બધાનો સરવાળો. તો જો કે 4 4 ને 6 10 10 ને 8, 18 18 ને 6, 24 24 ને 4, 28 28 નો આંકડો વધી ચડી 2 28 નો આંકડો વધી ચડી 2 3 ને 2 5, 5 ને 7 12 128. કુલ આખા દિવસનું થઈને આ જે કુટુંબ છે એ દરેક કાર્યનું કુલ થઈને 128 લીટર પાણી વાપરે છે. કેટલું વપરાય છે, જો સૌથી વધુ આમાં તમને કોણ દેખાય છે, 76 લીટર સૌથી વધુ છે. તો 76 લીટર ક્યાં કાર્યમાં, સ્નાન કરવામાં વાપરે છે સૌથી વધુ પાણી. લખવાનું છે સ્નાન કરવામાં અને કેટલું વાપરે છે, તો કે 76 લીટર આ પ્રમાણે. પછી નંબર 3, તો કે સૌથી ઓછું પાણી ક્યાં હેતુ માટે વાપર્યું છે અને કેટલું, સૌથી ઓછું પાણી શેમાં ક્યાં કાર્યમાં જરૂર છે, તો સૌથી ઓછું કોણ છે, 4 લીટર શેમાં વાપરે છે, તો કે બાગને બાગમાં છોડવાને પાણી પાવામાં બરાબર. કેટલું વાપરે છે પાછું, 4 લીટર, માત્ર 4 લીટર પાણીનો ઉપયોગ કરે છે. પછી નંબર 4, કે રાંધવા કરતા સ્નાન કરવામાં કેટલું પાણી વધુ વાપર્યું છે. જો રાંધવા અને સ્નાન, તો જો રાંધવા કરતા સ્નાન કરવામાં, જો રાંધવામાં કેટલું પાણી જોયું, તો કે 8 લીટર અને સ્નાન કરવામાં કેટલું પાણી જોયું, તો કે 76 લીટર. તો હવે જો સ્નાન કરવામાં વધુ પાણી વાપરવામાં આવે છે, જ્યારે રાંધવામાં ઓછું પાણી વાપરવામાં આવે છે. તો સ્નાન કરવામાં વધારે પાણી વાપરવામાં આવ્યું છે, તો રાંધવા કરતા કેટલું વધારે, તો જ્યારે અહીંયા કેટલું વધારે એવો શબ્દ આવે, કેટલું વધારે કે કેટલું ઓછું, તે હંમેશા શું કરવાનું હોય છે, બાદ બાકી કોઈ કોની 76 લીટર અને 8 લીટર ની, 76 માંથી 8 જાય, 6 માંથી 8 ના જાય, ઉપર 10 કો બાકી સંખ્યા માંથી કટ થાય, એટલે 6 10 ને 6 16, 16 માંથી 8 જાય, તો 8 6 6. તો કેટલું વધારે અહીંયા જે છે એ સ્નાન કરવામાં વધુ પાણી વાપરે છે, પણ રાંધવા કરતા 68 લીટર વધારે પાણી સ્નાન કરવામાં વપરાય છે. તો નીચે લખવાનું છે કે 68 લીટર
વધુ પાણી વાપરે છે. આમાં જ્યારે કેટલું વધારે કે કેટલું ઓછો શબ્દ આવે તે હંમેશા શું કરવાની બાદબાકી. નંબર 5 છે કે ક્યાં પીરિયડ માટે સૌથી વધુ પાણી વપરાયું છે અને કેટલું. હવે અહીંયા પાછું કેટલું ક્યાં પીરિયડ માટે એટલે કે ક્યાં ક્યાં કાર્યોમાં ક્યાં બે કાર્યો એવા છે કે જેમાં સૌથી વધુ પાણી વપરાયું છે અને કેટલું વપરાયું છે. તો જો સૌથી વધારે એવા બે ક્યાં કામ છે કે જેમાં પાણી તો જો સૌથી વધારે ક્યાં બેઠો કે 76 અને 34. તો આ બે કાર્યો એવા છે કે આપણે બે કાર્યો કીધા છે બરાબર. તો સૌથી વધારે હોય એવા બે કાર્યો ક્યાં તો કે 34 અને 76 બરાબર. એક તો કપડા વાસણ ધોવામાં અને સ્નાન કરવામાં સૌથી વધારે પાણી વપરાય છે. કેટલું કેટલું તો કે કપડા વાસણમાં 34 લીટર અને સ્નાન કરવામાં 76 લીટર. લખી નાખવાનું છે કે કપડા વાસણ ધોવામાં 34 લીટર, બીજું શેમાં તો કે સ્નાન કરવામાં 76 લીટર. માહિતી આપણે માત્ર પુસ્તકમાં આપેલી જે વિગત છે એ સમજવાની છે અને આપણે પ્રશ્ન ધ્યાનથી સમજવાના છે. પ્રશ્નમાં શું કહેવા માંગે છે આ પ્રમાણે. હવે આપણે ફરીથી નેક્સ્ટ વિડીયોમાં મળીશું. થેન્ક યુ.